નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને સમાચારમાં વાત કરીએ તો ગત મોડી રાતથી જે વરસાદ શરૂ થયો હતો વડોદરા શહેરમાં તે બપોર સુધી વરસ્યો હતો, અને હાલ જ્યારે આ સમાચાર વંચાઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાં વરસાદે વિરામ લીધો છે. જે રીતે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે તેને જો ઇંચમાં માપવામાં આવે તો 6 ઇંચથી પણ વધુ વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો છે. અને આ વરસાદ વરસતાની સાથે જ રસ્તાઓ જાણે કે નદીઓ થઈ ગઈ હતી. વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે પણ 12 ફૂટ પર આવી ગયું છે. જો કે જોખમી જે ભયજનક સપાટી છે તે 32 ફૂટ છે, એટલે વડોદરાવાસીઓ માટે કોઈ સંકટના સમાચાર નથી. પરંતુ વડોદરા શહેરમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, અને તેને લઈને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. વડોદરાના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા હતા. કોઈ પણ માર્ગ એવો નહોતો કે જ્યાં આગળ પાણીનો ભરાવો ના થયો હોય. આ ગોત્રી ગાયત્રીનગરના દ્રશ્યો છે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગોત્રી ગાયત્રીનગર વિસ્તારમાં પણ વરસાદ જે વરસ્યો હતો તેના કારણે પાણી ભરાઈ ગયું હતું. આ તસવીર જે આપ જોઈ રહ્યા છો તે એમજી રોડની છે. વડોદરાના એમજી રોડ ખાતે પણ વરસાદનું પાણી રસ્તાઓ પર ભરાઈ ગયું હતું, અને જાણે કે નદીઓ જે છે તે માર્ગો પર આવી ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, અને જગ્યા જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાઈ જવાના કારણે લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા જે દર વખતે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તે ખર્ચો પણ આ વરસાદી પાણીમાં જાણે કે ધોવાઈ ગયો હોય તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે. જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે માર્ગો પર પાણી ભરાઈ જવું એક આમ બાબત થઈ ગઈ છે. લોકો પણ હવે આનાથી ટેવાઈ ગયા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓ પ્રી મોન્સૂન કામગીરીમાં જો ચોક્કસપણે સારી કામગીરી કરે તો વડોદરાને આ મુસીબતથી બચી શકાય છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે રીતે કામ કરી રહી છે તેનાથી વડોદરા શહેરવાસીઓ હવે આવી પરિસ્થિતિથી ટેવાઈ જાય તે જ એમના માટે પણ સારી વાત છે. દરેક સામાન્ય સભામાં અમે એ જ રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી કરો, પણ અમને એવું કહેવામાં આવ્યું કે હજારોનો કરોડો રૂપિયાની કામગીરી અમે કરી દીધી છે, ફક્ત ને ફક્ત પ્રી મોન્સૂનની કામગીરી કાગળમાં કરી છે. અમે મેયરશ્રીનું બી ધ્યાન દોર્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી અમારા વિસ્તારમાં નથી થઈ. તમે જોઈ શકો ફક્ત 2 ઇંચ વરસાદમાં જ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. નવાપુરા કારમોલાના નાકા પર 2-2.5 ફૂટ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. બાજુમાં 56 ક્વાર્ટર જે લોકો બધા કર્મચારીઓ છે કોર્પોરેશનના એ લોકોના ઘરમાં પાણી આવી ગયું છે. 2-2.5 ફૂટ થઈ પાણી ભરાઈ ગયું છે. બકરાવાડીમાં 3-3 ફૂટ પાણી ભરાયું છે. પથ્થરગેટ પોલીસ ચોકીની આજુબાજુ તઈ પણ 2-2.5 ફૂટ પાણી ભરાઈ ગયું છે. વેરાઈ માતા ચોક તમે દર વખત જોઈ શકો કે 3-1 ફૂટ પાણી તઈ ભરાઈ જ જાય છે, અને રાસ્તામાં લોકોના ઘરોમાં. એટલે આખા વોર્ડમાં તમે આ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો આખા વોર્ડમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. એટલે અમારું એવું કહેવું છે ફક્ત કાગળ પર જ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. ખરેખર જમીન પર તમે જોઈ શકો છો કે કોઈ કામગીરી નથી કરી. કામગીરી કરી હોત તો આ જે લોકોને હાલાકીને મુશ્કેલી પડી રહી છે. અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના ગરીબ લોકો રહેતા હોય, વારંવાર 1-2 ઇંચ વરસાદ પડે એને લોકોના ઘરોમાં પાણી જાય. એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે જે કંઈ આવી કે પાણી ભરાય છે એનો નિકાલ કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષને વહીવટીતંત્ર જે તે અધિકારી છે એમનું સંકલન નહીં, કોઈ એમની વાત માનવામાં નહીં આવતી, એટલે એમના લીધે અમારા વિસ્તારમાં કોઈ કામગીરી થતી નથી. વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા અમે અને અમારા વિસ્તારના નાગરિકો તૈયાર છે. તમને લાગે છે કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન અધિકારીઓ મિલીભગત હોઈ શકે? ફક્ત આ વોર્ડની વાત નહીં, આખા વડોદરા શહેરમાં જે કંઈ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે એમાં કોઈ જાતની નથી કરી, એટલે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ. એટલે લોકોને પ્રજાને ખબર પડે કે આ લોકો કેટલું ખોટું બોલે છે, અને ખરેખર એની વિજિલન્સ તપાસ થાય તો જે કંઈ અધિકારી જે કંઈ કોન્ટ્રાક્ટર જે કંઈ આમાં મિલીભગત છે જાહેર થાય, અને વહેલી તકે વિજિલન્સ તપાસ થાય એવી અમારી અને વિસ્તારના લોકોની પણ માગણી છે. નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને સમાચારમાં વાત કરીએ તો ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી હવે વધી રહી છે. સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે ભરૂચ પર પણ
જે નર્મદા નદી પસાર થાય છે તેનું લેવલ વધી રહ્યું છે। ગોલ્ડન બ્રિજના આ દ્રશ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભરૂચમાં જે રીતે આ પાણી વધી રહ્યું છે તેને લઈને એનડીઆરએફની ટીમોને પણ મોકલી દેવામાં આવી છે અને હાલ જે એક સમાચાર મળી રહ્યા છે કે પશુપાલકો કોઈ જગ્યા પર પાણીમાં ફસાયા છે તો એનડીઆરએફ હવે રેસ્ક્યુ કામગીરી પણ શરૂ કરી છે। બીજી બાજુ ભરૂચની જ જો વાત કરીએ તો ભરૂચમાં જે રીતે પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે નર્મદા નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તો તેના કિનારા પર આવેલું ભરૂચનું એકમાત્ર જે કોવિડ સ્મશાન છે તેમાં હાલ તો ચિતાને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે, પરંતુ જો પાણી વધુ વધશે તો આ એકમાત્ર સ્મશાનને પણ બંધ કરવું પડશે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે કોવિડના જે પેશન્ટો છે તેમના મૃત્યુ બાદ અહીંયા તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ એક બાજુ નર્મદા નદીનું જે રીતે પાણી વધી રહ્યું છે તેને લઈને આ સ્મશાન પણ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે। અને હાલ ભરૂચની પણ જો વાત કરવામાં આવે તો ભરૂચની આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને લોકોને સુરક્ષિત ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમો પણ ત્યાં મોકલી દેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમો પણ બચાવ અને રાહતના કામો કરી રહી છે। હાલ ઉપરવાસમાં પાણીને વરસાદને લઈ અને ડેમમાંથી પાણી છોડવામાં આવેલું ને જે અત્યારે 25 ફૂટ જેટલું થઈ ગયું છે, જે ગુજરાતનું પ્રથમ કોવિડ સ્મશાન બનાવવામાં આવેલું છે ત્યાં પણ પાણી પહોંચવાની તૈયારી છે। રોડ સુધી પાણી આવી ગયું છે। જો પાણી વધ્યું અને બપોર સુધીમાં સ્મશાનની અંદર પાણી જતું રહ્યું તો મૃતદેહોને બાળવા કેવી રીતે એક મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। હાલ અત્યારે પણ જો કોઈક શબ આવે તો એને ત્યાં સુધી લઈ જવામાં એમ્બ્યુલન્સ તથા અમારા માણસોને બી તકલીફ પડી રહી છે। કોઈ વૈકલ્પિક રસ્તો તંત્ર દ્વારા જ બનાવવામાં આવેલો નથી। થોડા સમય પહેલાં જ ભરૂચની અંદર અને અંકલેશ્વરના સ્મશાનોની અંદર જે કોવિડના મૃતદેહ બાળવાને લઈને બહુ મોટી મગજમારીઓ ઊભી થઈ હતી, માટે સરકારે આની પર ધ્યાન દોરવું જોઈએ હાલની તારીખમાં અને જે કંઈક પણ આના માટે વૈકલ્પિક ઢૂંઢવું હોય તે કરી નાખે, કે રોજ જ 3-4 બોડીની એવરેજ એવું થઈ ગયું છે। ક્યા ઇન્ફોર્મેશન મિલી હૈ ઓર આપ યહાં પે જો આયે હૈ ક્યા રેસ્ક્યુ કરને વાલે હૈ? પ્રશાસન કી તરફ સે ખબર મિલી કી નયા તાવરા વિલેજ મે કુછ લોગ ફસે હુએ હૈ। યહાં પહોંચને પર માલૂમ ચલા કી નદી કે નર્મદા નદી કે ઉસ પાર કુછ પાલતુ જાનવર મવેશી ઓર કુછ ઉનકે પાલન કરતા ફસે હુએ હૈ, जिनको निकालने के लिए हम तैयारी कर रहे हैं। सर आपके साथ और आपके कितने बंदे हैं और किस तरह से आप रेस्क्यू करेंगे? अभी पानी का फ्लो भी ज़्यादा है तो किस तरह आप रेस्क्यू करेंगे? ये 25 सदस्यीय एक दल है जो बाढ़ एवं राहत कार्य में पूरी तरह से निपुण है और अभी नर्मदा नदी का जलस्तर लगातार बढ़ता जा रहा है, वाटर फ्लो भी बहुत ज़्यादा है, इसमें बहुत ज़्यादा सावधानी के साथ हमें काम करना पड़ेगा। सर और कहीं का और कई जगह पे आप जाने वाले हो या सरकार तंत्र की तरफ से आपको इन्फॉर्मेशन मिली है कि कहाँ जाएंगे आप और कैसे रेस्क्यू करेंगे? प्रशासन लगभग हर सरपंच के संपर्क में है, जहाँ एनडीआरएफ की रिक्वायरमेंट होगी सरपंच प्रशासन को बताएंगे, प्रशासन हमें बताएगा और वहाँ एनडीआरएफ टीम जा करके राहत एवं बचाव कार्य करेगी। નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યો છે। ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નર્મદા નદી બે કાંઠે વહેતાની સાથે જ જે ચાણોદ અને કરનાળી છે ત્યાં પાણી હવે ગામોમાં ઘૂસી ગયા છે। નર્મદા કિનારા પર આવેલા 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મામલતદાર હાલ ચાણોદ પહોંચ્યા છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી લોકોને સુરક્ષિત ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે। 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મલ્હાર રાવ ઘાટ જે છે, મલ્હાર ઘાટ પર જે 108 પગથિયા છે તેના 108 પગથિયા નર્મદા નદીના પાણીમાં ડૂબી ચૂક્યા છે। નર્મદા બે કાંઠે હાલ વહી રહી છે। ઉપરવાસમાં 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને હાલ જે રીતેની માહિતી મળી રહી છે કે 12 લાખ ક્યુસેક પાણી પણ છોડવામાં આવી શકે છે, તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લાની જો વાત કરીએ તો વડોદરા જિલ્લાના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા કિનારા પર આવેલા ગામોને નદી પાસે ના જવા અને નદીની પાસે જે લોકો રહેતા હોય તેમને સુરક્ષિત જગ્યાઓ પર ખસી જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે।
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી 9 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ આગામી સમયમાં હજુ પણ 12 લાખ અને 15 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી શકે છે. તકેદારીના ભાગરૂપે સવારથી ટીડીઓ શ્રી સાથે અહીં 5 વાગે અમે હાજર છીએ. ગામ લોકોને સચેત કરવામાં આવેલા છે, જાગૃત કરવામાં આવેલા છે, તેમજ તમામ લોકોને હાથ સામગ્રી જે જરૂરિયાતની સામગ્રી છે હાથમાં રાખવા જણાવવામાં આવેલ છે, તેમજ હજુ પણ જો પાણી વધુ ઉપર 5-5 ફૂટ ઉપર આવશે તો તાત્કાલિક લોકોનું નજીકના વિસ્તારનું લોકોનું સ્થળાંતર નજીકની ઊંચાણવાળી શાળામાં કરવામાં આવશે, તેમજ હાલમાં પણ NDRFની ટીમ ચાણોદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવેલી છે. લોકોને નદી કિનારાના લોકોને અપીલ કરું છું કે કોઈપણ ઘાટ અથવા નદી કિનારાના વિસ્તારમાં ન જાય, તેમજ કોઈપણ જરૂરિયાતના સમયે તાલુકા કંટ્રોલ રૂમનો કે તલાટીનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. સાવધ રહો અને કોઈપણ જરૂરિયાતના સમયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં? ગઈકાલે નંદેલિયામાં કુલ 4 કુટુંબના 17 લોકોનું, તેમજ કરનાડી ગામે 3 કુટુંબના 11 વ્યક્તિઓ, આમ કુલ 28 લોકોનું અગમચા ખેતીના ભાગરૂપે ઊંચાઈવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવે. આજે હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું નથી. અંદાજિત કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે? અંદાજિત આ કાંઠાના કરનાડી છે, ચાંદોદ છે, નંદેરિયા છે, પીરપુરા છે અને માંડવા, એ 5 ગામો ઉપરાંત જે પેટાપડા હોય એ લોકોને એલર્ટ કરવામાં આવેલા છે.